પાલનપુર એરોમા સર્કલ નજીક આવેલ સ્વસ્તિક સ્કૂલની હોસ્ટેલમાં કોવિડ ક્વોરન્ટાઇન સારવાર કેન્દ્રમાં અત્યાર સુધી 204 જેટલા કોરોના દર્દીઓની ઓપીડી નોંધાઈ હતી, જેમાં 30 જેટલા બેડમાં કોરોના દર્દી સારવાર લઈ રહ્યા હતા, જ્યાં અત્યાર સુધીમાં 41 જેટલા કોરોના દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા હતા. બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે પાલનપુર હાઈવે નજીક આવેલ સ્વસ્તિક સ્કૂલમાં પાલનપુર શહેરનું પ્રથમ કોવિડ ક્વોરન્ટાઇન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 204 જેટલી ઓપીડી નોંધાઈ છે, જે હાલ 30 જેટલા કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાં 41 જેટલા કોરોના દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે ગયા છે. કોવિડ સેન્ટરમાં નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે, તેમજ બે ટાઈમ જમવાનું, ચા, નાસ્તો, લીંબુ શરબત તેમજ જરૂરી દવાઓ પણ આપવામાં આવે છે. અમારા સોળગામ લીવા પાટીદાર સમાજ સંચાલિત સ્વસ્તિક કોવિડ કેર સેન્ટર અમે 17 એપ્રિલથી આને મંજૂરી મળે ને એ જ દિવસે અમે સ્ટાર્ટ કરી દીધું છે, અને ત્યાંથી મોડીને અત્યાર સુધીમાં લગભગ 200થી વધુ લોકોએ આ સેન્ટરનો લાભ લીધો છે વિનામૂલ્યે. સાથે સાથે 41 જે એડમિટ થયા એમાં 41 લોકો કોરોનામાં જે એડમિટ થયા હતા, થોડા એમને ક્રિટિકલ કન્ડિશન હતી, એ લોકો સાજા થઈ અને પોતાના ઘરે એટલે ડિસ્ચાર્જ થયા છે, અને અત્યારે 29 લોકો અત્યારે એનો હાલ એડમિટ છે. આ સાથે હું જિલ્લાવાસીઓને પણ વિનંતી કરું છું કે આવી મહામારીમાં, આ મહામારીનો સમય આવ્યો છે, આ આફતને અવસરમાં ફેરવ્યો એ રીતે આપણે બધા ભેગા મળીને જ્યાં બને ત્યાં માનવતા રાખવી અને એકબીજાને મદદરૂપ બનીએ. આ અત્યારે ખોટા ન્યૂઝો કે એવા બધું જોવાનું પેલું હોય એ ટાઈપનું બંધ કરીને પોઝિટિવ લોકો, પોઝિટિવ વિચારોથી લોકો જોડાય એ બાજુ આપણે સૌ સાથે મળીને કામ કરીએ. હું છેલ્લા 13 દિવસથી ઘરે નથી ગયો અને સતત 24 કલાક સાંજે રાત્રે 4-5 કલાક ઊંઘું છું. બાકી ગમે ત્યાં રાત્રે ફોન આવે તો પણ ઉઠી અને કોઈ પણ દર્દીને હેલ્પ હોય તો દર્દીને હેલ્પરૂપ બનવાનો મારાથી થકી પ્રયત્ન કરું છું. વાત કરું તો સવારે મને હું ફ્રેશ હોઉં છું, દિવસે થોડો સ્ટ્રેસમાં હોઉં છું, અને સાંજ પડે ને એટલે બધું કામ પત્યાનો ખૂબ આનંદ મળે છે, જીવ બચાવવાનો આનંદ મળે છે, એ રીતે મારી કામગીરી હું કરતો રહ્યો છું. દિલીપભાઈ પટેલ છે, મઢાણાગઢ. અહીંયા સ્વસ્તિક કોવિડ સેન્ટરમાં મારા ફઈને એડમિટ કરેલા હતા અહીંયા, અને જે રમેશભાઈ, આપણે રમેશભાઈ રહ્યા, એમના હસ્તક જે બી સેવાઓ મળી રહી છે અહીંયા એ ખરેખર વંદનીય છે, કે જ્યાં લોકો માટે, લોકો બેડ માટે અને ઓક્સિજન માટે ફાંફા મારી રહ્યા છે ત્યાં અહીંયા અમને સરળ રીતે મળી રહ્યું છે એમના હસ્તક. અને ખરેખર સેવા એટલી સારી જોઈને બી બે ટાઈમ ખાવાનું ગણો, નાસ્તો ગણો, કે દવાઓ ગણો, કે ઓક્સિજન ગણો, કોઈ વસ્તુ માટે અમારે આઘા પાછા નથી થવું પડતું. એક ફોન પર એમને ખાલી ફોન કરીએ તો હાજર થઈ જાય છે. અને આ સેવાઓ જોઈને ખરેખર અમને બી એટલું સારું લાગે છે કે મારા ફ્રેન્ડને ડિસ્ચાર્જ આપ્યા પછી બી હું અહીંયા 2 દિવસથી આવી રહ્યો છું, કે બસ આ સેવા માટે, કે લોકોના આવી રીતે જો સેવાઓ મળતી રહેશે ને તો ખરેખર કોઈને આટલી તકલીફ નહીં પડે અને એકબીજાને આવી રીતના મદદરૂપ થશું તો ઘણું સારું રહેશે. અને આ બાબતે રમેશભાઈને ખરેખર આભાર માનું છું એમનો, કે જેમણે આ કોવિડ સેન્ટર ઊભું કરીને લોકોની આટલી સહાય કરે છે. છેલ્લા 5 દિવસથી હું અહીંયા મારા મમ્મી અને ભાઈને લઈને સ્વસ્તિક ક્વોરન્ટાઇન સેન્ટરમાં રમેશભાઈ સરની હેલ્પથી કે એમની મદદથી અહીંયા એમને એડમિટ કર્યા છે અને એમને સારવાર આપે છે કે જે તદ્દન મફત છે. અને એમને પેશન્ટને કે જે બજારમાં ઓક્સિજન અને રેમડેસિવીર જેવી દવાઓ કે જે મળતી નથી લોકોને, આજે લાઇનમાં ઊભા રહે છે કલાકો સુધી છતાં બી મળતી નથી, અને ઓક્સિજનના કારણે કેટલા લોકોનું ડેથ થઈ ગઈ છે, તો એ વસ્તુ અહીંયા મને ટાઈમ ટુ ટાઈમ અને વિધાઉટ શોર્ટેજ એ પ્રોવાઈડ કરી આપે છે, જેના કારણે અહીંયા એમનો મારો જીવ બચી ગયેલો છે બંનેનો. અને જમવાની સવાર ને સાંજ મફત જમવાનું આપે છે, ચા નાસ્તો આપે છે.